यहाँ पे हर रोज जरक आते रहते हैं और यहाँ पे जरक बहुत बड़ी संख्या में है और वो इंसान को हानि नहीं पहुँचा देता। क्या बात है। और हम उसके बहुत करीब से उसकी फ़ोटो वगैरह खींच सकते हैं, अगर हमारा नसीब हुआ और हमें दिखा तो हम अच्छे फ़ोटो शूट कर सकते हैं। શું લાગે પાણી માટે? આપણે 1.5 કિલોમીટર જંગલમાં ફર્યા અને જંગલમાં ફરતા આપણે પાણીનો એક જ સ્ત્રોત જોયો છે અને આ પાણીનો સ્ત્રોતમાં ડિફરન્ટ છે થોડું। એક તો વૃક્ષના નીચેથી આવી રહ્યું છે પ્લસ થોડું હુંફાળું છે, બીજા બધા પાણીના સ્ત્રોત કરતાં હુંફાળું છે। અને આ પાણી મેં પીને પણ ટ્રાય કર્યો, પીવામાં બિલકુલ મિનરલ વોટરને મળતું આવે છે। અને આ કુદરતી સ્ત્રોત છે કે જે અખૂટ છે, હંમેશા અવિરતપણે આ ચાલુ ને ચાલુ જ રહેવાનો છે। જંગલની આપણે ખાસિયત જોઈએ છે કે જંગલમાં કંઈક ના કંઈક નવું હોય છે, રાઈટ? કહી શકાય, ઓફકોર્સ કહી શકાય। આ એ પૈકીનું એક જે કહેવાય છે 7 વંડર ઓફ ઇન્ડિયા, જે 7 અજૂબા છે, એમાંનું આ જંગલના તરીકે જોઈએ તો આ પણ એક અજૂબો જ કહેવાય કે અહીંયા આપણને ગરમ પાણી મળે છે। તો જ્યારે પણ કેમ્પિંગ કરીએ અહીંયા તો કેમ્પ આપણે આજુબાજુમાં જંગલ વિસ્તાર સારો છે કે ત્યાં કેમ્પ આપણે લગાવી શકીએ। બીજી વસ્તુ કે સવારે નાવાનો તકલીફ બિલકુલ ના પડે, આ ગરમ પાણી આપણને મળી રહે છે, તો શિયાળા દરમિયાન કેમ્પિંગ સારું રહે। હેલો ફ્રેન્ડ્સ, હું અત્યારે જેસોર અભયારણ્યના જંગલમાં બેઠો છું। આ જંગલ વિશે તમને અમે થોડીક માહિતી આપવા જઈ રહ્યા છીએ। અત્યારે અમારી સાથે છે મહેસાણાના વતની એવા મૌલેશ દવે, જેઓ એક રેસ્ક્યુઅર છે, જેઓ વાઇલ્ડ લાઈફ વિશે એક સારા એવા જાણકાર છે। તો આપણે તેમને પાસેથી જ આ જંગલ વિશે માહિતી મેળવીએ। તો મૌલેશભાઈ, તમે અમને જણાવો કે આ જંગલની સ્થાપના કે મતલબ કે ક્યારે બન્યું હતું અને કેટલા સ્ક્વેરમાં તે ફેલાયેલું છે? વિપુલભાઈ થેન્ક યુ, પણ આ જંગલ 1978માં બન્યું હતું। આ જંગલ નામ આપવામાં આવ્યું છે જેસોર સ્લોથ બિયર સેન્ચ્યુરી, જેસોર રિંચ અભયારણ્ય। આ 180 ચોરસ કિલોમીટરના અંદર ફેલાયેલું છે, એનો 80% ભાગ આપણા ગુજરાતમાં સમાવેલો છે અને 20% ભાગ રાજસ્થાનમાં છે। તો આ રાજસ્થાન અને ગુજરાત બંનેને જોડતું અને એક લોતું એવું જંગલ છે કે જ્યાં આપણને રીંચ મોટી સંખ્યામાં જોવા મળે છે। રીંચ સાથે અહીંયા જંગલમાં દીપડા છે, એની સાથે જરક છે, અજગર છે, સાપ છે, બીજા વિવિધ પ્રકારના પ્રાણીઓ આપણને જોવા મળે છે, નીલગાય છે। બીજું અહીંયા જંગલમાં એક કેદારનાથ મંદિર આવેલું છે, જ્યાં પાંડવો દ્વારા સ્થાપિત એક કુંડ છે, જે દર્શન કરવા યોગ્ય સ્થળ છે, દર્શનાર્થીઓ માટે એક સારું ધામ છે, પવિત્ર જગ્યા છે। બીજું આપણે અહીંયા ઘણા બધા આપણે ધોધ જોઈ શકીએ છીએ કે જે ધોધના અંદર દરેક નાની નાની મોટી વિશેષતાઓ રહેલી છે। હમણાં જ અમે એક ધોધ જોયો, એના અંદર તમને મેં બતાવ્યું કે એ પાણી ગરમ હતું, બીજા ધોધના પ્રમાણમાં એ પાણી થોડું ગરમ હતું। તો એવા ધોધ અહીંયા ઘણા બધા છે। ફરક એટલો છે કે જંગલના અંદર આપણે ડીપમાં જવું અને એને નિહાળવું, પ્રકૃતિને નિહાળવું। અચ્છા મૌલેશભાઈ, અમને એ જણાવો કે આ જંગલમાં રીંછની કેટલી સંખ્યા છે અને દીપડાઓની કેટલી સંખ્યા છે? રીંછની સંખ્યા અંદાજિત 65 નો અંદાજ છે અને દીપડા 8-1 જેવા છે કે જે દાતા બાજુથી રેસ્ક્યુ થાય એને પણ આપણે જેસોરના અંદર રિલોકેટ અથવા તો છોડીએ છીએ કે એને રિલીઝ કરીએ છીએ। તો જે અહીંના વાતાવરણ પ્રમાણે એને અનુકૂળ છે કે એ પોતાનો વસવાટ કરી શકે છે, એટલે રીંછની સંખ્યા 65 જેવી હશે અંદાજે અને દીપડા 5-8 વચ્ચે છે। આ જે આપણા ગુજરાતનું આ જે રીંછ છે એ કયા પ્રકારનું રીંછ છે? રાજસ્થાનના રીંછને સાથે તેને સરખામણી કરી શકાય છે? રીંછની આ રીંછ અને રાજસ્થાનના રીંછમાં સરખામણી કરીએ તો બંને એક જ પ્રકારના જોવા મળે છે, બહુ જાજો ફરક હોતો નથી રહેણાંકની દ્રષ્ટિએ અને
એના નેચરલ હેબિટેટ એના દ્રષ્ટિએ જોવા જઈએ તો નાની મોટી વિશેષતાઓ તો જોવા મળવાની છે, એ સ્વાભાવિક છે. પણ ઓવરઓલ રેન્જ એક જ પ્રકારનું છે, જે રાજસ્થાનમાં છે એ જ અહીંયા ગુજરાતમાં આપણને સ્લગ બીયર સેન્ચ્યુરીના અંદર જોવા મળે છે. અહીંયા મેં સાંભળ્યું છે કે સારું એવું હિલ સ્ટેશન પણ અહીંયા છે, તો એના વિશે તમારું શું કહેવું છે કે કેટલા, અને બીજું કે પબ્લિકની માત્રા કેટલી અહીંયા રહે છે દરરોજની? અહીંયા દરરોજના પબ્લિક નથી હોતી, પણ ખાસ કરીને એક તો આ જંગલ કહેવાય છે, રિસોર્સ સ્લોથ બીયર સેન્ચ્યુરી કહેવાય છે, એટલે અમુક લોકોમાં એવી માન્યતા છે કે આપણે જંગલમાં ના જવાય, ડર પોતાના અંદરના ડરના કારણે એ લોકો જંગલમાં આવવાનું ટાળતા હોય છે મોટાભાગે. પણ અહીંયા એક પવિત્ર યાત્રાધામ છે કેદારનાથ, એના કારણે શ્રાવણ માસ દરમિયાન બધા ઝરણા વિપુલ પ્રમાણમાં વહેતા હોય છે, તે એ સમય દરમિયાન પબ્લિકનો ઘસારો વધુ રહે છે, મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે દર્શન કરવા. અહીંયા બીજું કે આ જે રેન્જ અભયારણ્ય છે એમાં રેન્જનો દેખાવો જ્યારે બી થાય છે એટલે મતલબ કે અટેક તે કરી શકે છે, એમ ભયાનક એવું દૃશ્ય અહીંયા સર્જાઈ શકે છે? રેન્જના હુમલાના કેસ બહુ ઓછા જોવા મળે છે અહીંયા સ્લોથ બિયર સેન્ચ્યુરીમાં. ખાસ કરીને અહીંના રેન્જને આદત છે મનુષ્યની, કેમ કે અવારને વાર મનુષ્યનો ભેટો થતો જ હોય છે. રેન્જ એના પ્રજનનકાળ દરમિયાન વધુ ઉત્તેજિત હોય છે, બીજું એની સાથે એના બચ્ચા હોય છે, તો એ સમય દરમિયાન એ આપણા પર હુમલો કરી શકે છે. બાકી એમને એમ તમે જોવો છો તો રેન્જ એના રસ્તે જતું જ હોય છે, પણ એને જો તમે હેરાન ના કરો, એના ખલેલ ના પહોંચાડો એના મસ્તીમાં, તો એ આપણને કોઈ નુકસાન કરતું નથી, આરામથી એના રસ્તે જતું રહે છે. રેન્જને દીપડાની સાથે આપણને અહીંયા બીજા કયા પ્રાણીઓ જોવા મળે છે? રેન્જ અને દીપડા સિવાય અહીંયા જરેક છે, નીલગાય છે, સસલા છે, જેમાં પછી જંગલી બિલાડી છે, વનિયર છે, કીડી ખઉ છે, વિવિધ પ્રકારના જંગલી જાનવરો આપણને જોવા મળે છે. એનાથી આપણને કોઈ નુકસાન નથી, ઉપરથી આપણી પ્રકૃતિની જાળવણી થાય છે, અને જાનવરો હશે તો આપણી ભવિષ્યની પેઢી એને જોઈ શકશે. આભાર મૌલેશભાઈ. તો મિત્રો, મૌલેશભાઈ આપણને આ જંગલ વિશે થોડી એવી માહિતી આપી, તેમના માટે આપણે એમને આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ.